રંદેરમાં રૂપિયા 2000 મામાને ઉછીને આપવાની માથાકૂટમાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 13 ફેબ્રુઆરીએ રાત્રે રાંદેર રામનગર ભિક્ષુક ગૃહની પાછળથી મહિલાની લાશ મળી આવી હતી. શરૂઆતમાં લાશની ઓળખ થઈ શકી ન હતી. 5 દિવસ પછી જે મહિલાની હત્યા થઈ હતી તેનો ભાઈ વતનથી મક્કાએ આપવા આવ્યો હતો. સવારે બહેન ઝૂંપડામાં ન મળતા ભાઈ સાંજે પાછો આવ્યો, છતાં બહેન ન મળતા દુકાનદારને વાત કરી હતી. દુકાનદારે કહ્યું કે ઝૂંપડામાં જે મહિલા રહેતી હતી તેની હત્યા થઈ ગઈ છે, તેની સાથે રહેતો ઈસમ પણ ગાયબ છે. આથી ભાઈ અને પરિવારના સભ્યો સાથે હોસ્પિટલમાં લાશની ઓળખ કરી હતી, જેમાં તેની બહેનની લાશ હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારની પૂછપરછના આધારે મહિલાનું નામ સીતા હતું. સીતાને ગામમાં રહેતો રાકેશ સંગાડા ભગાડી લાવ્યો હતો. બંને રાંદેરમાં ફૂટપાથ પર ઝૂંપડામાં રહી મજૂરી કરતા હતા. મૃતક સીતાના મામાએ અગાઉ હત્યારા રાકેશ પાસેથી 10,000 ઉછીના લીધા હતા અને તે રકમ આપી ન હતી. ઉપરથી સીતાના મામાએ બીજા 2000ની રકમની માંગણી કરી હતી, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. રાંદેર પોલીસે હત્યારા રાકેશ સંગાડાની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.